રાજકોટના વિવેકાનંદ નગરમાં એક મકાનને લઈ સ્થાનિક રહેવાસીઓ જૂની કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. રાજકોટના વિવેકાનંદ નગર અને આસપાસના વિસ્તારમાં અશાંત ધારો લાગુ છે. અશાંત ધારા હેઠળ મિલકતોની લેવેચ જિલ્લા કલેક્ટરની પરવાનગી વગર થઈ શકતી નથી, ત્યારે એક મકાનના સોદાને લઈ ભારે વિવાદ સર્જાયો છે. વિવેકાનંદ નગરના રહેવાસીઓએ એક મકાનના સોદામાં અશાંત ધારાનો ભંગ થયો હોવાના આરોપ લગાવ્યા છે. વિસ્તાર હિન્દુ બહુમતીનો છે અને અહીં અશાંત ધારા મુજબ કોઈપણ મિલકતની લેતી દેતી માટે સરકારી પરવાનગી ફરજિયાત છે. છતાં સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે એક મકાન નિયમ ભંગ કરીને વેચવામાં આવ્યું છે, જેમાં પૈસા એક બિન હિન્દુ દ્વારા લગાડવામાં આવ્યા છે અને દસ્તાવેજ આડકતરી રીતે ત્રાહિત વ્યક્તિના નામે કરવામાં આવ્યાનો આક્ષેપ થયો છે. આ મામલે વિવાદ વકરવાને પગલે શહેરના ભક્તિનગર પોલીસ મથકમાં એક ફરિયાદ પણ દાખલ થઈ છે. સમગ્ર મામલાને લઈ વિવેકાનંદ નગરના રહેવાસીઓ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને વિવાદિત મકાનને સીલ કરી દસ્તાવેજ નોંધણી રદ કરવાની ઉગ્ર માંગણી કરી છે. સાથે જ સ્થાનિક લોકોને ધાકધમકી આપનારા અસામાજિક તત્વોની સામે રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલ આકરામાં આકરા કાયદા મુજબ કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી છે. સમગ્ર મામલે સ્થાનિક પ્રાંત અધિકારી તપાસ કર્યા બાદ પગલાં લે તેવું સ્થાનિકોનું કહેવું છે. આ મામલે સરકારી તંત્ર પણ તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી કરશે તેવી ખાતરી વિવેકાનંદ નગરના રહેવાસીઓને આપી છે. આપનું નામ? સુમિતાબેન જડું છે. દેવપરા કોઠારિયા મેઇન રોડ ઉપરથી આવી છીએ. અમારે જે મકાન જે વેચ્યું છે એ મોમેન્ટિયનને વેચ્યું છે અને જે એનો દસ્તાવેજ અમારે રદ કરવો છે ત્યાં સુધી અમે અહીંયા ધારણા ઉપર બેસવાના છીએ. કઈ જગ્યાએ આવ્યા છો? દેવપરા કોઠારિયા મેઇન રોડ છે, વિવેકાનંદ નગર 3 છે. અહીંયા કલેક્ટર શેના માટે આવ્યા છો? અમારે બસ દસ્તાવેજ રદ કરવા માટે, કે મોમેન્ટિયનનો દસ્તાવેજ બનાવ્યો છે એટલા માટે રદ કરવા માટે જ. જ્યાં સુધી દસ્તાવેજ રદ ન કરે ત્યાં સુધી અમે અહીંયા ધારણા ઉપર બેસવાના છીએ. હા, આપનું નામ? અભયભાઈ. અભયભાઈ, અહીંયા કલેક્ટર આવ્યો તો શેના માટે આવ્યો છો? શું રજૂઆત છે? અમારા એરિયાની અંદર એક મકાન વેચાયેલું છે, હિન્દુનું મકાન હતું અને હિન્દુને જ દેવાનું છે. પણ જાણવામાં એવું આવ્યું છે પોલીસ તપાસની અંદર અને દસ્તાવેજની અંદર એવું જાણવામાં આવ્યું છે કે એ મકાન જે હિન્દુએ લીધું છે એ મોમેડિયનના પૈસાથીને જ લીધું છે અને એનો આબાદી અધિકાર મોમેડિયન જ ભોગવવાનો છે. બરાબર છે? હવે રહી વાત કે જો એ મોમેડિયને મકાન ન લીધું હોત, હે, તો જે હિન્દુએ લીધું છે એ જ મકાનનો કબજો લેવા આવે. બરાબર છે? પણ એ મકાનને અવારનવાર મોમેડિયનોએ ખોલ્યું છે અને અહીંયા સીસીટીવી કેમેરા આ છે તે જે બધું ફિટ કરવાનો પ્રયત્ન કર્યો છે. બીજા નંબરમાં એરિયામાં આવીને ધમકી પણ દઈ ગયા છે. સમજાય કે અમે છે ને જો તમે કાંઈ ઓલા કરશો તો અમે અહીં મસ્જિદે બનાવી નાખશું, એમ આવી જાતની ધમકી આપેલી છે. અને વાસ્તવિકતા એ છે કે આ મકાન જે છે ને કોઈ પણ સંજોગોમાં કોઈના નામે થવું ન જોઈએ અને એ મકાન ઉપર અત્યારે સીલ લાગવું જોઈએ. અને જ્યાં લગી ક્લિયર નિવેડો ન આવે કે આનું રોકાણ કેનું છે અને કોણ એનો માલિક છે એ સાબિત ન થાય ને ત્યાં લગી આ મકાન કોઈના કબજામાં હોપાવવું ન જોઈએ. ખાસ કરીને જૂની કલેક્ટર આવ્યો છો તો શું વાત થઈ છે? અત્યારે સાહેબની સાથે વાતચીત કરી છે, બધી જાતના આવેદનો આપેલા છે, અગાઉ એ આપેલા છે, ભક્તિનગર પીઆઈની અંદર એ બધી વસ્તુ આપેલી છે અને ભક્તિનગર પીઆઈએ પણ પૂરેપૂરો સપોર્ટ કર્યો છે. અને જે મોમેડિયન લોકો જ્યારે કબજો લેવા આવ્યા હતા ત્યારે પીઆઈને બોલાવ્યા હતા અને પીઆઈને ખબર છે કે આ જે એને મકાન લીધું છે એનો કબજા માટે કે મકાનની ચાવી લઈને જે આવ્યા છે એ વિધર્મીઓ જે છે જેને મકાન લીધું છે એ નથી. અને આ દસ્તાવેજ છે ને રદ થવો જોઈએ અને જ્યાં લગી ક્લિયર ન થાય ત્યાં લગી આ મકાનને સીલ પણ લાગવું જોઈએ. ત્યાં સુધી તમે ધરણા ઉપર જશો? હા, અમે ધરણા ઉપર જશું.